देवभूमि द्वारिका में जनसुखाकारी दिवस की उजवणी सरकार पांच वर्ष की उजवणी भागरूपे जिले में 3 करोड़ विकासना कामों खातमुहूर्त और लोकार्पण करायू आ साथ 1.5 करोड़ चेक अर्पण कर મહેસાણામાં શહેરી જનસુખાકારી દિવસની ઉજવણીમાં વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ મુખ્ય પ્રધાન દ્વારા બેચરાજી શહેરના વિકાસ નકશાને અપાઈ અંતિમ મંજૂરી કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન વાસણ આહી રહ્યા હાજર જેમણે કહ્યું કે રાજ્યના શહેરી વિસ્તારોના સુનિયોજિત વિકાસ માટે સરકાર કટિબદ્ધ રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન રક્તદાન કેમ્પ અને કારોબારીના નામે શક્તિ પ્રદર્શન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સભામાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સેનાના સભ્ય હાજર સભામાં કોરોના નિયમોનો થયો ભંગ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ માસ્ક વિના દેખાયા લોકો અમદાવાદમાં ભાજપના મહિલા કોર્પોરેટર અને કાર્યકરોનું પરાક્રમ સીએમે ઉદઘાટન કરેલી તકતીનું ફરી અનાવરણ કરતા ફોટો પડાવતા વિવાદ માસ્ક વિના તકતીનું અનાવરણ કરતા ફોટો વાયરલ અઢારમી સપ્ટેમ્બરે જીસીસીઆઈની ચૂંટણી થવાની જાહેરાત મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે થશે મતગણતરી પરિણામની જાહેરાત બાદ જીસીસીઆઈ વાર્ષિક સામાન્ય સભા યોજાશે દેશમાં નવા 3 કૃષિ કાયદાને નાબૂદ કરવા ગુજરાતમાં પણ આંદોલનના ભણકારા ગુજરાત કિસાન સભાના પ્રમુખે કહ્યું કે કૃષિ કાયદા નાબૂદ કરવા માટે રાજ્યમાં પણ આંદોલન શરૂ થશે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પત્રિકાઓનું વિતરણ કરાશે અને ખેડૂતો સાથે કરાશે બેઠક લીંબડીમાં અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની મેનેજિંગ કમિટીની ચૂંટણી 17 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી મતદાન માટે મતદારોની લાંબી કતાર સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ 3-4 દિવસના ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને મળી ગરમીથી રાહત છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકામાં પડ્યો વરસાદ બુડેલી પાવે જેતપુર સખેડા સહિતના વિસ્તારમાં વરસાદ લાંબો વિરામ બાદ વરસાદ થતાં લોકોમાં આનંદ બુડેલી નગરના રસ્તામાં પાણી ભરાયા છોટાઉદેપુરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો પાવી જેતપુરમાં 2.7 ઇંચ બોડેલીમાં 1.14 ઇંચ વરસાદ છોટાઉદેપુરમાં નિજામી સોસાયટીમાં ભરાયું વરસાદી પાણી રોડ સહિત કેટલાક ઘરોમાં પાણી ભરાયા પાણી ભરાતા લોકોને અવરજવરમાં પડી હાલાકી બનાસકાંઠાના રતનપુરમાં ગ્રામજનોનું પ્રદર્શન ગામના તળાવમાં ગટરનું પાણી નાખવાનું આયોજન કરાતા વિરોધ નવી ભીલડીની ગટરનું પાણી તળાવમાં નાખવાની કામગીરી કરાતા વિરોધ સ્થાનિક અને ખેડૂતોએ કામગીરી અટકાવી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા બનાવાયેલા કોમ્પ્લેક્સ મુદ્દે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા પંચાયતના ઇજનેર અને 3 બિલ્ડર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ દુકાન અને ઓફિસો ખરીદદાર સાથે છેતરપિંડી થતાં મહેસાણા કોર્ટમાં થઈ હતી પિટિશન વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં અર્થ હાઈકોર્ટમાં પાણીને લઈને લોકોએ વિરોધ કર્યો છેલ્લા 2-3 વર્ષથી વેરો ભરવા છતાં પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે અમદાવાદમાં 81 વર્ષ જૂના ગાંધી બ્રિજનું સમારકામ શરૂ 1 મહિનો ચાલશે કામગીરી 80 લાખના ખર્ચે સમારકામ થશે વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે એક તરફનો રસ્તો ખુલ્લો કરાશે બનાસકાંઠામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જોકે ધારાસભ્ય કાંતિ ખરાડીને જ ન અપાયું આમંત્રણ ધારાસભ્યે સરકાર પર કર્યા પ્રહાર સરકારે પોતાને પોલ છુપાવવા આમંત્રણ ન આપ્યું આદિવાસી પ્રજાના પ્રતિનિધિનું કર્યું અપમાન અમદાવાદમાં વિવિધ વિસ્તારના પ્લોટ અને રિવરફ્રન્ટ વિસ્તારને ગ્રીન કવરમાં આવરી લેવાના પ્રયાસ રૂપે સીએમએ વૃક્ષારોપણ કર્યું ગોતાઉગણજ રોડ પર મિયાવાકી પદ્ધતિ 65,000 જેટલા વૃક્ષો વાવી મિની જંગલ ઊભું કરાશે અમદાવાદમાં 83 જગ્યાએ 206 કરોડના ખર્ચે બનાવાશે આરસીસી રસ્તા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રસ્તા બનાવાશે વરસાદના કારણે ધોવાઈ જતા રસ્તાને વધુ પડતા પાણી ભરાતા જગ્યાઓના સર્વે આધારે કરાશે કામગીરી જેઈઈ મેન્સ 2021 પરિણામ જાહેર અમદાવાદનો પાર્થ પટેલ રાજ્યમાં પહેલા સ્થાને પાર્થે મેળવ્યા 99.99% જેઈઈ એડવાન્સ પાસ કરીને આઈઆઈટી બોમ્બેમાં પ્રવેશ મેળવવાની પાર્થની મહેચ્છા શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી લઘુ રુદ્ર પૂજા નર્મદામાં આવેલા શૂળપાળેશ્વર મહાદેવની કરી પૂજા નર્મદા ડેમ ચોમાસામાં પૂર્ણ ભરાય અને ખેડૂત સહિત લોકોને પાણીની સમસ્યા ન રહે તેવી પ્રાર્થના
સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ સવજી ધોળકિયા મહિલા હોકી ટીમના ખેલાડીનું કરશે સન્માન. સવજી ધોળકિયાએ દરેક ખેલાડીને 2.5 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત. સુરતમાં ભવ્ય સન્માન સમારોહ યોજશે. સીએમ અને ડેપ્યુટી સીએમને પણ અપાશે આમંત્રણ. દેવભૂમિ દ્વારિકાના ફતેપુર ગામ નજીક માછલી પકડવાની જાળમાં ફસાયો સાપ. સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ દોડી અને સાપને જાળમાંથી કાઢી સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યો. અક્ષર નિવાસી શ્રી હરિપ્રસાદ સ્વામીનું અસ્થિ કુંભ વડોદરાના પાદરા પહોંચ્યું. મોટી સંખ્યામાં હરિભક્તો સાથે સંતો રહ્યા હાજર. ભક્તોએ અસ્થિ કુંભના દર્શન અને પૂજન કર્યું. કથાકાર મોરારી બાપુએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓને કુલ 57 લાખનું ઇનામ આપવાની કરી જાહેરાત. દરેક ખેલાડીને 25-25 હજાર આપશે મોરારી બાપુ. ન્યૂઝ ફટાફટ પાવડ.